કેમ છે મજામાં ને ચાલો ગયા લેક્ચર ની અંદર આપણે એક્ટિવિટી 7 સુધી આપણે અભ્યાસ કર્યો હતો હવે આપણે આજના લેક્ચર ની અંદર આ યુનિટ નો મુખ્ય ભાગ જે પાઠ યુનિટ કહેવાય છે તે મુખ્ય ભાગ જે છે ઈટ વોઝ અ કોલ્ડ ડે એક્ટિવિટી મુખ્ય પાઠ ગણવામાં આવે છે કે ચલો આ એક્ટિવિટી વિશે સ્પેલિંગ લખતા જશું એનો અભ્યાસ કરતા જશું અને જરૂર જણાય તો આપણે એની નોંધ પણ લેતા જઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમે ધર 6 એક્ટિવિટી 8 પેજ નંબર 10 ઇટ વોઝ અ કોલ્ડ ડે કે ભાઈ એનું ગુજરાતી થાય છે ઠંડો દિવસ હતો ઠંડો દિવસ હતો કે ભાઈ એ દિવસે કેવો દિવસ હતો ખૂબ જ ઠંડો કે અહીંયા મિસ્ટર જોશી જે ક્લાસ ટીચર છે અને તેમના ક્લાસમાં 25 સ્ટુડન્ટ છે કોઈ રેઇન વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાના લીધે કે વિદ્યાર્થીઓ આવી નથી શકતા એના વિશે અહીંયા વાતાવરણ કેવું હતું પણ પછીના દિવસે કેવું વાતાવરણ થાય છે જેની અસર શિક્ષક અને વિદ્યાર્થીઓ ઉપર પડે છે તે આ પાઠની અંદર આપણે અભ્યાસ કરવાનો છે તો ચલો શરૂઆત કરીએ છીએ સ્પેલિંગ લખવા માટે નોટ પેન અને ટેક્સ્ટ બુક સાથે લઈને બેસજો લાસ્ટ યર એટલે ગયા વર્ષે કારણ કે ભૂતકાળ છે લાસ્ટ શબ્દ આવે તો ખબર પડી જાય લાસ્ટ યર લાસ્ટ વીક લાસ્ટ મંથ લાસ્ટ ડે તો ભૂતકાળ સમજીએ છીએ એટલે કે ગયા વર્ષે There was only really, really bad day. જો really એટલે ખરેખર એ દિવસ સોમવાર હતો
સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. દેર આર અબાઉટ યુઝરલી, યુઝરલી એટલે સામાન્ય રીતે. દેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ ઇન માય ક્લાસ. દરરોજ સામાન્ય રીતે કેટલા વિદ્યાર્થીઓ હોય? 25. 25 વિદ્યાર્થીઓ હોય છે. બટ ધેર નહીં, પણ પહેલા જે છે દેર આર અબાઉટ 5 સ્ટુડન્ટ ઓર ઓનલી 5. પણ તે દિવસે કેટલા હતા? ફક્ત 5 જ વિદ્યાર્થીઓ હાજર. સામાન્ય રીતે 25 વિદ્યાર્થીઓ હોય, પણ તે દિવસે ફક્ત કેટલા હતા? ઓનલી 4-5 સ્ટુડન્ટ પ્રેઝન્ટ. It was really cold. Cold એટલે ઠંડુ. તે દિવસે ખૂબ જ ઠંડી હતી. It was raining a lot. Lot એટલે ખૂબ જ. Yeah.
એકદમ કેવો થઈ ગયો હતો, ખૂબ જ
I left the school early. Who? Where? Early? Where? School? I left early. So, by whom did you say who was? Where was I? Nikali Chao. Fairly, Mr. Joshi, our Burmese section, see, the ambitious are a generator. The other people somewhere. Thank you.
જરૂર જણાય તો અમે ટેસ્ટ પણ કરીશું. ઓકે વિદ્યાર્થી.